સદગુરુ ચરણારવિંદમાં પુનઃ પુનઃ કોટી કોટી વંદન સાથે ઉપસ્થિત જેતપુર ગાયત્રી પરિવારના પરિજનો સાથે અન્ય ક્ષેત્રમાંથી ઉપસ્થિત અમારા જામનગરના વરિષ્ઠ પરિજનો, અમારા જયુભા વ્યાસજી, અમારા જયશ્રી માસી, સાથે અમારો મોરબી ગાયત્રી પરિવાર, અમને સતત પ્રેરણા આપનાર એવા કુસુંબા અને આજે એ નારી જાગરણ અભિયાનને લઈને ચાલનાર એવા સર્વે મહિલા મંડળના ચરણમાં વંદન. આપ સર્વે પ્રજ્ઞા પરિજનના ચરણમાં. નવયુગની યુગવાણી ગીતાવાણી પરમ પૂજ્ય ગુરુદેવ રચિત 19મું પુરાણ પ્રજ્ઞાપુરાણ શું બતાવે છે? પ્રજ્ઞાપુરાણ જીવન જીવવાની કલા બતાવે, હે ને? એ જ મહત્વની વાત છે. બીજું બધું આવડે કે ના આવડે એની બહુ ચિંતા નહીં કરવાની. જીવન જેને જીવતા શીખી લીધું એ જ આ સંસાર સાગરમાંથી તરી જાય, હે ને? બાકી તો અત્યારના સમયમાં જોઈએ તો નવું નવું કેટલું બધું આવતું જાય. અને માણસ શીખે પણ છે, શીખવાનો પ્રયત્ન કરે છે અને જરૂરી પણ છે, પણ એ કદાચ વસ્તુ ઓછી આવડે ને તો વધારે ચિંતા નહીં કરવાની. પણ ચિંતા ત્યારે થવી જોઈએ કે જ્યારે જીવન જીવવામાં આપણે પાછા પડતા હોય. અને પ્રજ્ઞાપુરાણ એ જીવન જીવવાની કલા બતાવે. અને જ્યારે સદગુરુનું જ્યારે શરણ મળે છે ને જીવને, ત્યારે જ ખરા અર્થમાં એ જીવન કેવી રીતે જીવવું, જીવનનું પરમ લક્ષ્ય શું છે, આપણે શું કામ જીવીએ છે જીવન, એ બધું શીખવનાર એ સદગુરુ છે. ખબર છે, જ્યારે વાદળમાંથી જ્યારે વર્ષા રૂપે બિંદુ ટપકે છે, જ્યારે તૈયારી થાય છે ને વરસાદની, ત્યારે ઘનઘોર વાદળ છવાય છે અને એમાંથી વરસાદ ના બિંદુ નીચે પડે છે. હવે જ્યારે વર્ષાની સિઝન નથી ને, ત્યારે જો વરસાદના બિંદુઓ, પાણીના બિંદુઓ એવું કહે કે મારે ધરતી ઉપર જવું છે, તો એ કદાચ આ સૃષ્ટિ ઉપર જે ફાયદો કરવાનો હોય ને એના બદલે નુકસાન કરી દે. અને ઠીક એવી જ રીતે જ્યારે એ પાણીના બિંદુઓ ધરતી ઉપર આવવા ખૂબ ઉત્સુક હતા, ધરતી ઉપર આવવું હતું, વાદળે ખૂબ ના પાડી કે તું અત્યારના સમયે નીચે જઈશ ને તો તારી કોઈ કિંમત નથી. કિંમત ક્યારે હોય? કે જ્યારે બધાને એનું મૂલ્ય સમજાય. કહેવાય છે ને કે પેલું ગંગા કિનારે રહેતા હોય ને એને ગંગાજીનું મૂલ્ય ન હોય. જેને જે સહજ અને સુલભ મળી ગયું છે ને એની કિંમત નથી. કિંમત ત્યારે જ સમજાય કે જ્યારે કઈ મળતું નથી અને પછી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને વરસાદના બિંદુને વાદળે ખૂબ ના પાડી કે તમે અત્યારે જશો ને તો ખોટા ધરતી ઉપર જઈને વેડફાઈ જશો, તમારાથી કોઈને ફાયદો નથી થઈ શકવાનો. ન માન્યા બિંદુઓ, ન માન્યા એટલે અમુક બિંદુઓ રસ્તા ઉપર પડી ગયા, હે ને? વરસાદ રસ્તા ઉપર પડે બધે તો એ પાણીનો કોઈ ઉપયોગ ન કરી શકે. ઘણા બધા વરસાદના બિંદુઓ રસ્તા ઉપર પડી ગયા, કોઈ નદીમાં જઈને પડ્યા, કોઈ સરોવરમાં જઈને પડ્યા, કોઈ જ્યાં વૃક્ષો અને વનસ્પતિઓ હતા, મોટા વૃક્ષ એમાં જઈને પડ્યા, કેટલા બિંદુઓ ખેતરની બહાર જઈને પડ્યા. પણ એ જ સમયે બધા બિંદુઓને ઈર્ષા આવતી હતી કે વર્ષાનું બિંદુ જ્યારે છીપની અંદર પડે છે ને ત્યારે મોતી બની જાય છે. એ જ સમયે, એ જ ક્ષણે, સ્વાતિ નક્ષત્રના સમય દરમિયાન એ વર્ષાનું એક બિંદુ, એ સમુદ્રમાં રહેલી એક છીપ જ્યારે રાહ જોઈ રહી બિંદુને, કે જ્યારે ક્યારે બિંદુ મારી અંદર પડે અને એ બિંદુનું રૂપાંતરણ, એ બિંદુનો બદલાવ સાચા મોતીની અંદર થઈ જાય. અને એ જ સમયે, એ સ્વાતિ નક્ષત્રનો સમય હતો, એ જ સમયે જ્યારે બિંદુ પડે છે અને એ પાણીના સામાન્ય બિંદુમાંથી
મોતી બની ગયો. ઠીક એવી જ રીતે આપણા સંતો પણ કહે, સદગુરુ પણ એ જ છે, જીવ એ પાણીના બિંદુ સમાન છે. પાણીના બિંદુ સમાન એ જીવ જ્યારે આ સૃષ્ટિ ઉપર આ સંસારમાં આવે છે ને, ત્યારે એ સામાન્ય જીવ હોય છે. પણ એ સદગુરુ રૂપી છીપમાં જ્યારે પડી જાય છે, એ જીવ એના શરણને પ્રાપ્ત કરી લે છે, ત્યારે સામાન્યમાં સામાન્ય લાગતો જીવ, એ સામાન્યમાં સામાન્ય લાગતો માણસ, એ જીવમાંથી મોતી બની જાય છે. અને આ પરિવર્તન કરનારું કામ કોણ કરે? સદગુરુ કરે, બીજું કોઈ ને કરી શકે. અને સદગુરુ તો માત્ર રસ્તો બતાવે છે આપણને, રસ્તો બતાવે છે. હવે કયા રસ્તા પર ચાલવું ને, એ તો બધું આપણા પર આધાર રાખે છે. બે રસ્તા છે, એક રસ્તો જાય છે વાવ તરફ, જે ઊંડી વાવ છે, અને એક રસ્તો જાય છે મંદિર તરફ. બંને જગ્યાએ પગથિયા છે, સીડી છે ચડવાની. વાવના પગથિયા છે એ નીચે લઈ જાય છે, અને મંદિરના પગથિયા છે એમાં ઉપર તરફ ચડવાનું છે. રસ્તા બે જગ્યાએ પડે છે, કયા રસ્તા તરફ જવું, કયો રસ્તો પસંદ કરવો, એ માણસ પર આધાર રાખે છે. સંતો આ માર્મિક વાત બતાવતા કહે કે જ્યારે વાવનો રસ્તો પસંદ કરીએ છીએ ને, ત્યારે એક પછી એક પગથિયા, એક પછી એક સ્ટેપ નીચે ઉતરવું પડે છે. અને ક્યારેક એ છેલ્લા પગથિયા આવી ગયા પછી એ વાવ આવી જાય છે, દર્શન કોના થાય છે? વાવના, પાણીના દર્શન થાય છે. અને કદાચ સંજોગો એવા પણ બને કે પગ લપસી જવાને કારણે કદાચ એ પાણીમાં પડી જવાનો ભય છે, અંદર પડી જવાનો ભય છે. અને જ્યારે બીજો રસ્તો છે એ મંદિર તરફનો, અને જ્યારે મંદિરના પગથિયા એક પછી એક ચડીએ છે ને, ત્યારે વારાફરતી એક સ્ટેપ લઈએ છે ને તો ઉપર તરફ લઈ જાય છે આપણને. અને એક સમય એવો આવે છે કે છેલ્લે છેલ્લા પગથિયે જઈએ છે ને, ત્યારે એ મંદિરમાં રહેલી એ મનોહર મૂર્તિ, ભગવાનની મૂર્તિના દર્શન થાય છે. સંતો આ માર્મિક વાત બતાવતા કહે કે માણસને ખબર નથી, જ્યારે વાવ જેવો રસ્તો પસંદ કરી લે છે ને, ત્યારે એ જાતે જ કરીને પતન તરફ જાય છે. પણ જ્યારે મંદિરનો રસ્તો, એટલે કે પોતાના શ્રેષ્ઠતા તરફનો, પોતાના જીવનને, પોતાના વ્યક્તિત્વને જ્યારે ઊંચું ઉઠાવવાનો પ્રયત્ન કરે છે ને, ત્યારે ઉત્તરોત્તર પ્રગતિ કરતો જાય છે. તો આવો, સૌ સાથે મળીને બેઠા છીએ ને, ત્યારે સદગુરુના ચરણમાં બેઠા છે. ગઈકાલે પણ, એના આગલા દિવસે પણ મેં કીધું હતું કે આપણે બધા અહીંયા ભગવાન પાસે સદગુરુના ચરણમાં એટલે બેઠા છીએ કે આ ગુરુદેવનો નિભાડો છે, હે, એની અંદર આ બધા માટલા પાક્કા થવા બેઠા છીએ આપણે બધા. આપણો હજુ આપણો મન કેવું છે? હજુ ડગમગી જાય છે. ક્યાંક કાંઈક એવી પરિસ્થિતિ સર્જાઈ તો આપણને એમ થાય છે કે ચાલશે, હવે નહીં કરીએ તો, અમે નહીં કરીએ તો શું પરિવર્તન થવાનું છે? એટલે આ બધા માટલાને પાક્કા કરવા માટે થઈ અને સદગુરુ આજે આપણને સૌને સાથે બેસાડ્યા છે. તો આવો, સૌ અંતઃકરણના ભાવથી આજે સદગુરુના ચરણમાં બેઠા છે ને, પ્રાર્થના કરીએ કે હે ગુરુદેવ, આજે અમને એવા બનાવી દે કે અમે જન્મો જન્મ સુધી અમે તારું શરણ પ્રાપ્ત કરીએ, હે, અમે તને પ્રાપ્ત કરીએ. અને આજે ગુરુદેવને અંતઃકરણથી, ભાવથી, મનથી પ્રાર્થના કરીએ કે નાથ, અમારા હૃદય રૂપી આંગણમાં બિરાજમાન થાઓ અને અમને પ્રેરણા આપો.